દી સાબરકાંઠા જિલ્લા તેમજ તાલુકા ફળ અને શાકભાજી સંઘ દ્વારા ઈડર તાલુકાના 145 ગામમાં ટોકન પદ્ધતિ દ્વારા શાકભાજીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિને શાકભાજીની જરૂર પડે છે, જે મળતી નથી અને મળે તો ભાવ સંતોષાતો નથી. ત્યારે ધી સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી ખરીદ વેચાણ સહકારી સંઘ અને ધી ઈડર તાલુકા ફળ અને શાકભાજી ખરીદ વેચાણ સંઘના સંયોગથી ઈડર તાલુકાના 145 ગામોમાં 1 એપ્રિલ સેવાને અમલમાં મૂકી હતી, જેમાં 1 એપ્રિલ થી લઈ 5 એપ્રિલ સુધી 145 ગામોમાં 14,309 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનું વજન 44,357.900 કિલોગ્રામ થયું હતું. તેમજ 6 એપ્રિલ થી લઈ 10 એપ્રિલ સુધીમાં 7,300 કીટનું વિતરણ કરાયું હતું, જેનું વજન 16,425 કિલોગ્રામ થયું હતું. આવા ઉમદા કાર્ય અને સફળતા ઈડર તાલુકામાં મળતા હવે સાબરકાંઠાના દરેક તાલુકામાં આ રીતે કીટ બનાવી લોકોના ઘર સુધી ટોકન પદ્ધતિથી શાકભાજી અને ડુંગળીનું વેચાણ કરવાનું પ્રયત્ન કરનાર છે. આ ઉમદા કાર્ય માટે સતીશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, જીતુભાઈ પંચાલ, અશોકભાઈ પટેલ, મુકેશભાઈ સોલંકી અને કેશાભાઈ પટેલને ઈડર તાલુકાના ગામોના ગ્રામજનોએ બિરદાવેલ છે. જ્યારે કોરોના વાયરસની મહામારીનો મુશ્કેલી આપણે સૌ અનુભવી રહ્યા છીએ ત્યારે અમે ઈડર તાલુકા ફળ અને શાકભાજી સંઘ તથા સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી સંઘના સંયુક્ત સંયોજનથી ઈડર તાલુકાના 145 ગામમાં લોકોને શાકભાજી દરેક ઘર સુધી પહોંચાડવા માટે વહીવટીતંત્રને સાથે રાખી સમગ્ર તાલુકાના સરપંચોને સંકલન કરી, અમારા સંઘના ડિરેક્ટરશ્રીઓ સાથે સંકલન કરી, ગામની અંદરના સામાજિક કાર્યકરો આગેવાનોને સાથે રાખી 145 ગામમાં તારીખ 1 એપ્રિલના રોજથી સમગ્ર તાલુકાના ગામોમાં વૃદ્ધનું આયોજન કર્યું. ત્યારબાદ દરેક ગામની અંદર 4 થી 5 અમારા સામાજિક આગેવાનોને સાથે રાખી દરેક ઘર સુધી જઈ 3 કિલો 100 ગ્રામ શાકભાજીનું વિતરણ તારીખ 1 થી 5 સુધીમાં કરવામાં આવ્યું, જેમાં લગભગ 45,000 કરતાં વધારે કિલો શાકભાજીનું વિતરણ અમારા દ્વારા પૂર્ણ કર્યું. ત્યારબાદ 6 તારીખથી 10 તારીખ સુધીમાં ડુંગળી, જે ગરીબોની કસ્તુરી કહેવાય, તે એકદમ રાહત દરે અમે ગામની અંદર દરેક ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ફરીથી આ જ પ્રમાણેની વિતરણ વ્યવસ્થા અમે જ્યાર સુધી કોરોના વાયરસના લીધે લોકડાઉનની પરિસ્થિતિ સમગ્ર દેશમાં છે ત્યારે ઈડર તાલુકાના એક પણ ગામમાં શાકભાજી માટેની મુશ્કેલી ન પડે તેનું આયોજન કરી રહ્યા છીએ, અને લોકડાઉન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આ સંઘના માધ્યમથી તમામ ગામોમાં શાકભાજીની વિતરણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. જ્યારે આજે આપણો આખો દેશ કોરોના મહામારીમાં સંગઠિત થઈ રહ્યો છે ત્યારે અમારા ઈડર તાલુકાના જે પ્રમુખ તરીકે 145 ગામડામાં લોકોને શાકભાજી પૂરી પાડવા માટે અમારા ઈડર તાલુકા ફળ એન્ડ શાકભાજી સંઘ, જિલ્લા ફળ એન્ડ શાકભાજી સંઘ દ્વારા શાકભાજીનું વિતરણ છેલ્લા 1 અઠવાડિયાથી કરવામાં આવ્યું છે. એમાં માનનીય શ્રી જિલ્લા સંઘના ચેરમેન શ્રી અશોકભાઈ, તાલુકા સંઘના ચેરમેન સતીશભાઈ દ્વારા તાલુકામાં દરેક સરપંચોની સલાહથી આગળ દરેક ગામડામાં ડોર ટુ ડોર અમે વિતરણ કરી રહ્યા છીએ, અને આવનારા દિવસોમાં જ્યાં સુધી લોકડાઉન ચાલશે ત્યાં સુધી અમે વિતરણ વ્યવસ્થા કરવાના છીએ. 145 કેટલા ગામો કરો છો આપણે? 145 ગામડા ઈડર તાલુકાના સમગ્ર ગામડામાં અમે શાકભાજીનું વિતરણ કરી રહ્યા છીએ.